મળતી માહિતી અનુસાર મેંદરદા તાલુકાના ગઢાડી ગીર ગામની સીમમાં મહિલા અને પુરુષો ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક જંગલી ભૂંડે ત્રણ લોકો પર હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા સહિત વૃદ્ધને જંગલી ભૂંડે બચકા ભર્યા હતા. ત્યારે ભૂંડના હુમલામાં પરબત વઘાસિયા, વલ્લભ મહેતા અને શારદા ગોહિલની ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને માથા અને હાથના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ગંભીર ઈજાના પગલે વધુ સારવારની જરૂરિયાત જણાતા ત્રણેય ઈજાગ્રસ્તોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હવે 4 વાગ્યા પછી હું ઘરેથી નીકળ્યો વાડીએ જવા, તો નિસારની પાછળના ભાગમાં 300-400 ફૂટ ગાડીમાં ગયો, વાડીએ જતો હતો. ગાડીમાં ગયો ને તો હું તો આવ્યો જતો હતો મારી રીતે સિલામાં, તો હમ તો ખરેરાટી બોલી અને સીધું પરબાર સોતી ગયું. મને સોતી ગયો એટલે પડી ગયો એટલે મેં માર્યું પાટું માર્યું ને તો પાછું ધોળી સોટી જાય. પાટા માર્યા કર્યો, બેઠો થવા દે ને ધોળી ભાગ્ય બેઠો થઈ જાય તો એ મૂકે જ નહીં, જરા પાછું સોટી જાય. પછી છેલ્લે છેલ્લે પાટું માર્યું ને પાટું મારી અને ભાગી ગયું. હું લોહીસાણ લુગડા સૌ બધું લુગડા કપડાં બધા ફાટી ગયા, લોહીસાણ થઈ ગયા. પછી હું ત્યાંથી હાલીને ધીમે ધીમે પલોટમાં વહી આવ્યો. ત્યાં પલોટમાં ત્યાં ડેલા પાસે ઊભી ગયો. પછી સાહેબો આમ પ્રાથમિક શાળામાંથી સાહેબો આવ્યા, સાહેબો આવીને એ પાટા પીંડી એને કરી પેટી લઈ આવ્યા અને લોહી કંઈક બંધ કર્યું. પછી એ સાહેબોએ 108 ફોન કરી દીધો, તે 108 આવી. પછી એમાં મેંદળા વી આવ્યા જાતિથી તુવેલ કાંધાની, તો પછી ત્યાંથી બાયરે કીધું એ કે ઓલું કૂતરો ઓલું છે રોજડું કે કઈડે ઓલું ભૂંડું. તો પછી હું તો મારે ઘેરવાઈ જાઉં હતી, હું હાલી આવતી હતી રસ્તામાં હાલી આવતી હતી અને એ ઝારામાં વાઇડમાંથી ઉઠીને કઈડું બરોબર, પગ પકડીને 2-3 માથા માર્યા. પછી તો મારી પાસે પાવડી હતી, તે પાવડીને મારી જોરથી એટલે પછી વહી ગયું, નકર તો એ મારી ના કરી. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.